હેલો મિત્રો, સ્વાગત છે. મિત્રો, પાન કાર્ડ બનાવવું તો તમે તમારા મોબાઈલથી મિત્રો બનાવી શકો છો. એના માટે પ્રોસેસ બહુ સરળ છે. અને બીજું કે તમારી પાસે જો તમારું આધાર કાર્ડ છે તો તમારા આધાર કાર્ડના માધ્યમથી તમે તમારા મોબાઈલથી પાન કાર્ડ તમે બનાવી શકો છો ઘરે બેઠા. પણ એમાં એક પ્રોસેસ છે કે તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર હોવો જોઈએ. દાખલા તરીકે મારું આધાર કાર્ડ છે તો મારો ખુદનો મોબાઈલ નંબર એની અંદર રજીસ્ટર હોવો જોઈએ. તો તમે એનું પાન કાર્ડ એના ઉપરથી તમે ઓનલાઈન ઘરે બેઠા પાન કાર્ડ પણ બનાવી શકો છો. મિત્રો, તો કેવી રીતે બનાવો? તો મિત્રો, ખાસ કરીને એક વિનંતી કરી દઉં કે મારી પાસે એવું કોઈ પ્રૂફ નથી કે હું તમને લાઈવ પ્રૂફ સાથે એટલે કે આધાર કાર્ડ ઉપર એક કોઈ પાન કાર્ડ બનાવીને દેખાડી શકું મારી પાસે, કારણ કે મારું પાન કાર્ડ તો પહેલેથી બનાવેલું છે. અને પાન કાર્ડનો એવો રૂલ છે સાહેબ કે તમે એક પાન કાર્ડ બનાવેલું છે અને બીજી વાર તમે મથો તો તમને 10,000 દંડ પણ થઈ શકે છે. મિત્રો, એની આખી પ્રોસેસ તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છે. મિત્રો, આ તો હું તમને પહેલેથી કહી દઉં છું, કારણ કે હું તમને લાઈવ પ્રૂફ દેખાડું છું એટલે તમે એવું માનશો કે આ તો ખાલી માહિતી જ આપે છે. પણ હું તમને માહિતી જ આપવાનું છે, આગળની પ્રોસેસ તમારે ખુદને કરવાની છે. તમારે પાન કાર્ડ બનાવવું છે, તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર છે તો એને જ તમે આગળ વધી શકો છો. તમારું પાન કાર્ડ બનાવેલું નથી તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ તમારું આધાર કાર્ડ બનાવેલું છે તો એના ઉપર તમે ઓનલાઈન વધારે મહેનત કરવાની જરૂર આવતી નથી, કારણ કે તમને 10,000 દંડ થઈ શકે છે. મિત્રો, કારણ કે એક વખત પાન કાર્ડ બનાવેલું છે તો એની બીજી વાર પ્રોસેસ તમે ઓનલાઈન કરી શકતા નથી. પણ તમારું પાન કાર્ડ નથી તમારી પાસે તો ટેન્શન વગર તમે કરી શકો છો. તો એ આખી જ પ્રોસેસ તમને દેખાડું છું કે એનો રૂલ્સ કયો છે, 10,000 કેવી રીતે દંડ થાય છે. મિત્રો, તમારે ખુદને વાંચવાનું છે. અને તમારી પાસે આધાર કાર્ડ છે તો મિત્રો ઓનલાઈન તમે આ પાન કાર્ડ બનાવી શકો છો. તો ખાસ વિડીયોને પૂરેપૂરો જુઓ મિત્રો, અને માહિતી ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને આવી જ ગુજરાતીમાં જ માહિતી મેળવવા માટે ખાસ અમારી ટેકનિકલ જય ગુગલ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, સ્વાગત છે. તમે તમારા મોબાઈલથી પાન કાર્ડ મિત્રો બનાવવા માગો છો તો ખાસ આ વિડીયો બનાવ્યો છું. અને મેં તમને એ પણ જાણ કરી હતી કે મિત્રો અન્ય મતલબ આ 10,000 દંડ કરવામાં આવે છે એ કયા કારણોસર. એટલે આમાં શું કે તમે કોઈ અન્યનું કોઈ પાન કાર્ડ તમે બનાવતા હોય પરવાનગી વગર તો મિત્રો થઈ શકે છે. પણ તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર રજીસ્ટર છે તો તમે મિત્રો બનાવી શકો છો તમારા મોબાઈલથી તમારું પાન કાર્ડ. અને એ પણ 15 દિવસની અંદર તમારા ઘરે પહોંચી જશે. એના માટે છે ને સૌથી પહેલાં તો આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે. જોઈ લો, આ ક્રોમ બ્રાઉઝર છે. અહીંયા તમારે લખવાનું છે જોયેલા નીચે વેબસાઇટ લખીને આવી ગઈ છે incometax.gov.in. આ વેબસાઇટ તમારે જોઈ લો, ખાસ તમારા મોબાઈલમાં સર્ચ કરવાની છે. ચલો આપણે એને સર્ચ કરીએ. જેવી સર્ચ કરશો એટલે જોઈ લો, અહીંયા એક મિનિટ અક્ષર થોડા મોટા કરી દઈએ આપણે. આ ટાઈપનું ઓપ્શન તમારી સામે મિત્રો આવી જશે. જોઈ લો, અહીંયા આ ટાઈપનું ઓપ્શન આવશે. અથવા તમારી પાસે તમે આની ઉપર ક્લિક કરેલું હશે અને આ બોક્સ ઉપર ઓકે આપેલું હશે તો આ ટાઈપનું ઓપ્શન આવશે. ગમે તે બંનેમાંથી એક ઓપ્શન આવશે, બરાબર. તો આમાંથી તમારે સૌથી પહેલા નંબરનું ઓપ્શન છે હોમ, એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અહીંયા લખેલું છે ને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે જોઈ લો આ લેટેસ્ટ અપડેટ અને આ બધી જ માહિતી અહીંયા તમને મળી રહેશે. અહીંયા ખાસ જોઈ લો, ઝૂમ કરીને થોડી દેખાડું છું. અહીંયા જોઈ લો, વેરીફાઈ રિટર્ન્સ, લિંક આધાર સ્ટેટસ, ઇન્કમ ટેક્સ રિટર્ન, ITR સ્ટેટસ, કનેવ ટેન ડિટેલ્સ, અહીંયા ઘણી બધી માહિતી તમને મળી રહેશે. મિત્રો જોઈ લો, અહીંયા ટોટલ પાન કાર્ડ વિશેની ટોટલ માહિતી આની અંદર તમને મળી રહેશે. આમાંથી તમે કયું ઓપ્શન પસંદ કરવાના છો એ તમારે પસંદ કરવાનું છે. તો અત્યારે આપણે નવું કાર્ડ પાન કાર્ડ ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા તમારે બનાવવું છે તો એના માટે તમારે અહીંયા લખેલું છે ઇન્સ્ટા ઈ પાન. મિત્રો આ વેબસાઇટ છે ને જે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો ને એટલે આ ટાઈપનું તમારી સામે કંઈક ઓપ્શન ખુલશે. જોઈ લો, આ ટાઈપનું ઓપ્શન તમારી સામે ઇન્ટરફેસ આવી જશે મિત્રો, બરાબર છે. હવે અહીંયા જોઈ લો, થોડુંક ઝૂમ કરી લઈએ આપણે. જોઈ લો, અહીંયા પ્રૂફ સાથે લખેલું છે 10 મિનિટની અંદર પાન કાર્ડ તમારું બની જશે આ ટાઈપનું. જોઈ લો, આ અહીંયા લખેલું છે. અને એનું તમે કોપી પણ એટલે કે જે મેઇન કોપી આવે ને એને પણ તમે મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો. અને અહીંયા લખેલું છે ઓલ એન નેટ આધાર કાર્ડ એન્ડ લિંક મોબાઈલ નંબર. જેને મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર લિંક છે ને એ જ મોબાઈલથી મતલબ પાન કાર્ડ બનાવી શકે છે, બરાબર છે. હવે અહીંયા બે ઓપ્શન છે. જોઈ લો, અહીંયા ગેટ નેવો ઈ પાન અને ચેક સ્ટેટસ ડાઉનલોડ પેન. એટલે પહેલું તમારે તમારું પેન કાર્ડ બનાવવાનું છે. એટલે આપણે છે ને અહીંયા લાસ્ટમાં જાઉં છું એટલે અહીંયા ગેટ નેવ ઈ પેન એની ઉપર તમારે ક્લિક કરવાનું.
જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારી સામે આ ટાઈપનો ઓપ્શન આવશે જોઈ લો અહીંયા ખાસ કરીને ધ્યાન આપવાનું છે મિત્રો અહીંયા ચાર આ ટાઈપના મિત્રો હું પ્રૂફ સાથે તમને આ ટાઈપનું મતલબ ભરીને નહીં બતાવી શકું કારણ કે મારે પાન કાર્ડ આવી ગયેલું છે અને પાન કાર્ડ આવેલું હોય તો હું ડબલ પાન કાર્ડ અહીં અંદર બનતું નથી એના માટે તમને દંડ થઈ શકે છે બરાબર છે તો હવે ખાસ કરીને જોઈ લો અહીંયા અહીંયા આ ટાઈપનો ઓપ્શન આવશે અહીંયા લખેલું છે ઇન્ટર આધાર નંબર એટલે અહીંયા ઇન્ટર આધાર નંબર એટલે તમારે આ બોક્સની અંદર તમારા આધાર કાર્ડના જે 12 આંકડા આવે છે ને એ તમારે અહીંયા ફિલ કરવાના છે એટલે અહીંયા બીજો નંબર છે જોઈ લો ઓટોપી એટલે જે મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર મતલબ એડ છે રજિસ્ટર એની ઉપર ઓટોપી આવશે બરાબર છે ઓટોપી તમારો ફિલ થઈ જશે એટલે અહીંયા આધાર કાર્ડની તમારી ડિટેલ્સ આવશે અહીંયા ત્રીજા નંબરમાં બરાબર છે અને સિલેક્ટ અપડેટ પેન એન્ડ ડિટેલ્સ એની બધી માહિતી અહીંયા મળી રહેશે પછી અહીંયા નીચે લખેલું છે તમારી જન્મ તારીખને બધું પેમેન્ટને એકાઉન્ટ નંબરને પેનને આ બધું લખેલું છે એટલે તમારી પાસે અહીંયા આપણે ફિલ એક વખત ચલો આધાર નંબર આપણે અહીંયા એક વખત ફિલ કરી લઈએ કોઈ પણ બરાબર છે કાર્ડ ફિલ કરી દીધો છે હવે છે ને તમારે અહીંયા ઓપ્શન અહીંયા જોઈ લો આ ટાઈપ ઓપ્શન છે એટલે આમાં તમારે જે બોક્સ આપેલું છે ને આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર તમારો આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તો એને બોક્સને આ ટાઈપ ઓકે આપશો એટલે આ જોઈ લો અહીંયા કન્ટિન્યુનો એક ઓપ્શન આવશે આની ઉપર તમારે ક્લિક કરવાનું જેવું તમે ક્લિક કરશો ને એટલે જોઈ લો આખી ડિટેલ્સ મેં તમને કીધું હતું ને અહીંયા ઓટોપી આવશે ઓટોપી આવે એ પહેલાં તમને અહીંયા આખો રૂલ્સ લખેલો છે તમે ઝૂમ કરીને અથવા તમને વાંચતા આવડે છે તો આનું ગુજરાતી પણ તમે કરી શકો છો અહીંયા જોઈ લો ખાસ કરીને સેક્શન 272 જોઈ લો અહીંયા 10,000 દંડ થઈ શકે છે એની બધી જ માહિતી મેળવી શકે છે કારણ કે મારું મિત્રો પાન કાર્ડ બનેલું છે એટલે હું હવે વધારે યુઝ આગળ જવાનો નથી તમારી પાસે પાન કાર્ડ બનેલું નથી તો મિત્રો અહીંયા બધી જ માહિતી એની આપેલી છે પછી તમારે આગળ વધવાનું રહેશે તો મિત્રો ખાસ કરીને વિનંતી છે કે તમારું પાન કાર્ડ બનેલું છે તો આના અંદર પ્રોસેસ કરવાની આવતી નથી પણ તમારું પાન કાર્ડ બનેલું નથી આધાર કાર્ડ ઉપર તો બેશક તમે ટેન્શન વગર આગળ વધી શકો છો તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે તો વધુ માહિતી મેળવવા માટે ખાસ કરીને અમને કોમેન્ટ કરજો મિત્રો આપણે આના વિશે પણ વિડીયો બનાવીશું અને આવનારી વિડીયો મિત્રો હશે કે પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક કેવી રીતે કરવું એના વિશે પણ આવનારી વિડીયો આપણે બનાવવાના છીએ તો ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો તમારું પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક છે કે નહીં એ પણ ચેક કરી લેજો અને ના હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા તમારું પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક કરી શકો છો આવનારી વિડીયો એના વિશે આપણે બનાવવાના છીએ તો ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો